કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી ગુજરાત બોર્ડર પરથી અંગ્રેજી દારૂ કેવી રીતે લાવવો અને કઈ જગ્યા પરથી પસાર થવું તેના લાઈવ દ્રશ્યો આપને દીવ મિરર ન્યૂઝ બતાવી રહી છે. 24 કલાક ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીઓ ઓન ડ્યુટી પર હોય છે તો પણ આ મહાબુટલેગરો આસાનીથી અંગ્રેજી દારૂ ગુજરાતમાં લાવી રહ્યા છે. તો અવારનવાર જે આ ખાડીવાળો વિસ્તાર છે ત્યાંથી દીવ પોલીસે પણ અનેક બુટલેગરોને દારૂ લઈ જતા પકડ્યા છે. અને જે ગુજરાતની પોલીસ છે તો અહીંયા ઉનાનો વિસ્તાર લાગે છે, ઉના પોલીસે પણ ઘણા જ બુટલેગરોને અહીંથી દારૂ લઈ જતા પકડ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે અથવા તો પેટ્રોલિંગ ના હોય એ સમયે પણ બુટલેગરો છે તે અહીંથી આ જ ખાડીના વિસ્તારમાંથી દારૂ ગુજરાતમાં પહોંચાડતા હોય છે. તો ખરેખર ગુજરાત પોલીસ અને દીવ પોલીસ જાગૃત થાય છે કે આવા બુટલેગરો બિનકાયદેસર કામગીરી ના કરે. તો ગુજરાત પોલીસ દ્વારા પણ ખરેખર આવી જે બાતમીના આધારે અથવા તો કોઈ શંકાસ્પદ વ્યક્તિઓના ચેક કરવા પૂછપરછ કરવાના આધારે એ લોકો આવા દારૂ જે પહોંચાડતા હોય છે ગુજરાતમાં તેવા બુટલેગરોને પકડતા હોય છે. ગત રાત્રિના જે 22,000થી વધારેનો જે માલ દીવ પોલીસ ક્રાઇમ દ્વારા જે પકડવામાં આવ્યો છે તો તે આ રીતનો સ્મશાન રોડથી ઘોઘલા વિસ્તારના સ્મશાન રોડ. નમસ્કાર, દીવ મિરર ન્યૂઝ, કેમેરામેન જયંતિ સોહાણ સાથે હર્ષદ વાડે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દી મિરર ન્યૂઝ, હું છું પાયલ બાંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા હર્ષદ વાઢેર કેમેરામેન વિજય સોલંકી સાથે. દીવના ઘોઘલા સ્મશાન રોડ વિસ્તાર પરથી અંદાજે 22,415 ની કિંમતનો ગેરકાયદેસર ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી દીવ પોલીસ. દીવની ક્રાઇમ ટીમે ફિલ્મી ઢબે અંદાજે રૂપિયા 22,415 નો ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ક્રાઇમ ટીમ દ્વારા દીવ જિલ્લા વિસ્તારમાં વાહન પેટ્રોલિંગ દરમિયાન દીવના ઘોઘલા સ્મશાન રોડ વિસ્તારની આજુબાજુમાં દીવ જિલ્લાની બહાર લઈ જવાના ઈરાદે દારૂનો સંગ્રહ કરતા શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી હોય તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ દીવ દ્વારા તપાસ અને સમય શોધખોળ કરતા 274 દારૂ ભરેલી બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ આ ગેરકાયદેસર વસ્તુઓ જપ્ત અને પુરાવા તરીકે સુરક્ષિત કરવામાં આગળની કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ ઘોઘલાના દીવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. જપ્ત કરાયેલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 22,415, કુલ 274 બોટલ અને ટીન વધુ હેન્ડલિંગ અને નિકાલ માટે આબકારી વિભાગને સોંપવામાં આવી હતી. દારૂ મળ્યો અને બુટલેગરો નાસી ગયા. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.